જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. સામાયિકને બધું સરસ થાય છે ને, બધા આનંદ વધે છે ને બધાને. હજુ અઢી દાડા છે, આનંદ વધવાનો વધારે. ચાલો આગળ વાંચીશું. જય સચ્ચિદાનંદ. પેજ 65, હેડિંગ દ્રઢ ભાવના સુધારે નવી પ્રકૃતિ. પ્રશ્ન કરતા, જે જડતા છે સ્વભાવમાં, ઉંમર થવાને કારણે દ્રઢ થઈ ગયો છે. કોઈ ક્રોધી છે, કોઈ લોભી છે, એટલે જ્યાં સુધી સ્વભાવ સુધારવાનો દરેક વ્યક્તિ પ્રયત્ન ન કરે ત્યાં સુધી એનાથી કદી સત્સંગ થવાનો નથી. દાદાશ્રી, એવું છે ને, પ્રકૃતિ સ્વભાવ, આપને નાની ઉંમરમાં જે સ્વભાવ હતો અત્યારે કેટલો ફેરફાર થયો છે? પ્રશ્ન કરતા, સારો એવો થયો છે. દાદાશ્રી, તે એના ડેવલપમેન્ટના આધારે થઈ રહે, આપણે કરવા જઈએ તો નહીં થાય એવો. એ સંજોગો બદલતા રહે તેમ તેમ પ્રકૃતિ સ્વભાવ બદલાતો જાય. બાકી પ્રકૃતિ છોડે નહીં, પ્રકૃતિનો સ્વભાવ આપણે બદલી શકીએ નહીં, એ તો સંજોગો બદલ્યા કરે. સંજોગો બાજવા જોઈએ એવા. અહંકારી પ્રકૃતિ હોય ને, તે ગમે ત્યારે તમે જુઓ ત્યારે અહંકારમાં જ હોય, અને લોભી પ્રકૃતિ હોય ને, તે જન્મ્યો ત્યારથી હોય, તે છેલ્લા સ્ટેશને જાય તોય એ લોભ હોય એનો. છેલ્લા સ્ટેશને જવા માટે લાકડાઓ કરી રાખ્યા હોય ને, તે એ કહે કે ભાઈ, આ પેલા લાકડાને આટલા જ મારા માટે વાપરજો, હં, બીજા છે તે આપણા ઘરના માટે છે. પાછો ઠાઠડીમાં જવાનો વખત આવ્યો તો એ આટલું મારી માટે ને ઘર માટે, એટલું બધું એનું જાગૃતિ હોય લોભની, બચે બગડે. પાછો એવું બધું ચોખ્ખું કહીને મરે, કારણ કે એને લોભ છે ને, એટલે એનો પ્રકૃતિ સ્વભાવ. પછી બીજે બહુ જોડે લઈને જાય, હા, પાછો જન્મે ત્યારથી પાછો લોભ હોય જ. એવું માની પ્રકૃતિ, લોભી પ્રકૃતિ, એ બધું આ પ્રકૃતિ કહેવાય. એટલે સૌથી ડેન્જરસ પ્રકૃતિ કઈ? લોભી પ્રકૃતિ. પછી એટલે કે ને, ક્રોધ નાનકડો, પછી મોટો વધારે જોખમી માન, એથી વધારે કપટ ને એથી વધારે લોભ. આ ક્રોધ માન માયા લોભ સિક્વન્સ છે આખી. કંઈ પણ જોઈએ છે એ લોભ કહેવાય છે. પછી બીજાને દેખાડવું છે એ માન કહેવાય, કે જો કેવું સરસ લાવ્યો. પછી એમાં કોઈ જો પડાવવા આવે તો ક્રોધ થઈ જાય, અને બીજું દેખાય તો પેલું બદલી નાખે, છેતરપિંડી કરીને પણ પોતાનું મેળવેલું સાચવી રાખે. એટલે એ બધું ક્રોધ માન માયેલો દરેક બાબતોમાં વપરાયા કરતા હોય, પણ મુખ્યત્વે એ કહે ને કે લોભી હોય તો વધારે લોભ જ હોય, ને માની હોય તો માન પ્રકૃતિ. જેમ ખરીદી કરે ને, સસ્તું ક્યાંથી મળશે, લોભ કામ કરી જાય. અને આપણું ઇમ્પ્રેશન પડવી જોઈએ, વટ પડવો જોઈએ, બે પૈસા વધારે જાય એનો વાંધો નહીં, પણ સારું હોવું જોઈએ. ઇમ્પ્રેશન એ માન કહેવાય, અને પેલું ભોગવવાનું એ મોહ કહેવાય. પછી એ પૈસા વધારે ઓછા ખબર ના પડે, ને બસ મને મળ્યું, ગમ્યું એટલે ઉપાડી લેવું, એના મોહ. એટલે આ બધી પ્રકૃતિ કહેવાય છે, ક્રોધ માન માયા લોભ મોહ. અને એ વણાયેલી હોય. હવે આપણે એને જુદી જોવાની છે, આત્મામાં રહીને. અને એના સરસ ઉપાય બતાડ્યા છે, આપણે વાંચીએ આગળ. પ્રશ્ન કરતા, ઓછી થાય? દાદાશ્રી, ઓછી થાય તે તમે નથી કરનાર, એના પુરુષાર્થથી નથી થતી, એ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે ઓછી થાય છે. અગર વધી પણ જાય, એ એવિડન્સના આધારે વધી પણ જાય છે કે ઓછી થઈ જાય, એ પ્રકૃતિ આપણી સત્તામાં નથી. એટલે તમારે તો એ જોવાનું કે ઓહો હો, આટલી બધી લોભી પ્રકૃતિ છે તો આખી જિંદગી આ પ્રકૃતિ છોડવાની નથી. એટલે આપણે ભાવના શું કરવાની? કે જેમ બને તેમ જગતના કલ્યાણ માટે મારી જે કંઈ મિલકત હોય તે વપરાઓ. પેજ 66. એવી ભાવના કરીએ તો આ એ ભાવનાનું ફળ
પ્રકૃતિ પાછી તે આવતો ભાવ તમારે મન મોટું હોય આ તો બગડી, આ અવતાર તો ગયો એમ કે, પણ હવે નવો તો સુધારો બળ્યો એટલે આ પ્રકૃતિ જોઈને તમારે નવી સુધારવાની, આ તમને ચેતવે છે કે નવું સુધારો, ના ગમતું હોય તો અને ગમતું હોય તો રહેવા દો, એટલે ભાવના જ કરવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. હા, અંદરનો પુરુષાર્થ સ્વતંત્ર છે. એ સ્વતંત્ર એટલે શું? સાચી સમજણ સારા નિમિત્તો દ્વારા મળે તો પછી એની સમજણ બદલાય એટલે ભાવ ફરે, અને ભાવ ફરે એટલે બીજે બહુ પ્રકૃતિ ફરે. એટલે કહીએ ને, સારા સંતોના સમાગમમાં રહો, સારા સંઘના સત્સંગમાં કે સારા સંઘમાં રહો, જેથી કરીને ભાવ આપણા ઊંચા ઉત્પન્ન થાય. અને કુસંગમાં રહીએ, હલકા સંઘમાં રહીએ તો હલકા ભાવો થાય, પછી કંઈ પડાવી લેવું, ભોગવી લેવું, છેતરીને પણ ભેગું કરો. આ લોભ કેવો છે? તો એ આટલું ભેળસેળ કરો ને એટલે 2000 બચે, કે છે આપણને ફાયદો થઈ જાય. એ હદ સુધી કહીને કે લોકોનું જે થવું હોય તે થાય, મને તો મળ્યા. એટલે લોભને હિંસક ભાવ કહે છે. કોકનું મને વધારે મળો એટલે કોકને ઓછું મળવાનું જ છે, એટલે હિંસક ભાવ કયો. એટલે આ ક્રોધમાં માયાલોભમાં આ લોભ કહે ને, એટલે આપણામાં આપણે કહે ને, વ્યવહારમાં એ કહેવત મૂકી છે, લોભ એ પાપનું મૂળ છે. પણ ઊંધા કરવામાં અટકતો નથી પછી. એટલે આ બધું કહે ને કે હવે નવું અંદર સુધારો. દાદા કહે છે ને કે લોભની ગાંઠ આપણને ખબર પડી કે આપણી પ્રકૃતિમાં સૌથી ગાંઠ મોટી કઈ, તો કે લોભની. તો કે હવે બંધ નહીં થાય, પણ ભાવના ફેરવી નાખો કે મારી સર્વસ્વ લક્ષ્મી મિલકત દાદાના જગત કલ્યાણમાં વપરાય એવી ભાવના કર. આપી દો એવું નથી કહેતા, ભાવના કરો. અને કદાચ મેં કહે ને કે આગળ એક વાતે આવે છે, ખટપટ કરીને 2-5 હજાર અપાવી દેવાના, એટલે પેલી પ્રકૃતિને છેતરી કરીને પણ થોડી લોભ તૂટે અને થોડો પૈસો અપાય, અપાય એટલે ગાંઠ તૂટશે પાછી. એમ કરતાં કરતાં ગાંઠ ખાલી થતી જાય. આપણે જ્ઞાન છે ને એટલે આખો પુરુષાર્થનો ભાગ ખુલ્લો છે આપણી માટે. જગતના લોકોને તો સારા નિમિત્તો મળ્યા તો સારી ભાવના થાય, નહીં તો આ જગતમાં તો અત્યારે દેખા દેખીથી અવળું જ શીખવાડે છે કે આટલી ભેળસેળ કરો આટલું કમાઈ જઈશું, આમ કરો એટલે છેતરપિંડી કરીને પણ કમાવાનો રસ્તો બતાડે. દીપુભાઈ, એ જેટલી સમજણ સારી એને મળે તો એટલી એની અસર ના થાય, એટલે આમ તો વ્યવસ્થિત જ કીધું, પણ એ છતાં પણ જેટલી એને સાચી સમજણ મળે એટલું એનો પડઘો ના પડે. પડે ખરો, પણ એ કેવું છે કે પડે એટલે એ ના કીધું કે જામી ગયેલો માલ ફેરફાર થતો નથી, પણ પછી એની ઇન્ટેન્સિટી ઘટતી જાય, પોતાની સમજણ એને ખૂંચ્યા કરે ને, અરે આ ખોટું કરું છું, આ પૈસા તો આપવા જોઈએ, આ ખોટો નથી અપાતા, આ ભેગા કોની માટે કરું છું, ભેગા કરીને શું થશે, જોડે તો કશું આવતું નથી, આ પાછો છોકરાઓ ઝઘડા કરીને પાછું ભોગવશે, કેટલું બધું આમ એને કંઈ ખૂંચ્યા કરે ને તો તે નવું કોઝિસમાં જ સુધરે છે. અને પછી કદાચ લિંક હોય પાછલી લિંક, તો પછી ધીમે ધીમે ઘસાતી બદલાઈએ જાય પાછું. ના કહે છે કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ જેમ જેમ બદલાતા જાય તેમ પ્રકૃતિનો સ્વભાવ બદલાતો જાય, પણ એ પૂર્વના કોઝિસની ઇફેક્ટ રૂપે જ છે. આજનું નવું કે ને મેં હમણાં ભાવ કર્યો અને પ્રકૃતિ ફેરફાર થાય એવું બનશે નહીં, કારણ એક્ઝેક્ટ છે. એ જે નખાઈ ગયેલા બીજ છે એમાંથી ફળ આવે છે, નવા બીજ નાખીશું પછી ફળ આવશે. એટલે અંદરની જ ઇન્ટેન્સિટીમાં બાહ્ય ફેરફાર થતો નથી. ઇન્ટેન્સિટી એટલે શું? કે આપણો જે મેં ટેકો હતો પ્રકૃતિને એ આપણે ઉપાડી લીધો, એટલે પછી નિર્માલ્ય થતી જાય. આમાં બહુ સુંદર ફોડ પાડે છે કે તમે સહમત થતા નથી, તન્મય આકાર રહેતા નથી, તો પછી પ્રકૃતિનો ફોર્સ ઘટી જાય શકો, પછી મળદાલ પ્રકૃતિ જેવું. આમ લાકડી પડે એ કેટલી વાગે, અને કોઈક પકડી મારે એ કેટલી વાગે? આ પડીએ પછી આપણે ખસી ગયા એટલે પડીએ, પછી જે વાગે ને બહુ જૂજ હોય, પકડી મારે ને લાકડી એ વધારે જોરદાર હોય, એટલે આ ડિફરન્સ પડી જાય છે. આપણે ખસી ગયા તો પડ્યા જેવું ફોર્સ નથી એમાં. પછી દીપકભાઈ, અમુક ઉંમર થાય પછી પ્રકૃતિ ગાઢ થઈ જાય, એ તો પેલા પ્રશ્ન કરતા કે છે. હા ના, બરાબર છે, પણ આપણે સાંભળ્યું છે ને કે અમુક ઉંમર થાય પછી હતી ના કીધું, કોઈ વધીએ જાય અને કોઈ ઘટીએ જાય. એ લાચાર થાય ને તો ઢીલોય થઈ ગયો હોય, છોકરા જબરા હોય ને તો હવે જે કરવું એ કરો, પૈસા વાપરો, હું કંઈ બોલીશ નહીં, એટલે એ બધું બંને શક્ય છે. એ થાય જ એવો કાયદો નથી, કારણ એને આ શું છે કે એ કેવું બને છે ને એ જોવા જેવું છે. આવું થશે એવું કહી ના શકાય, કે મનુષ્ય એટલે શું,
અહંકારી છે એટલે પૂર્વભવમાં એણે અમુક અહંકાર કર્યા હોય તો અમુક પ્રકૃતિ બંધારણ થાય, પછી નવા અહંકાર કર્યા તો એવી બંધાયેલી હોય, એટલે બદલાતી બદલાતી ખુલ્લી થતી જાય. એટલે એવું થયું કે સંજોગો મળતા એની પ્રકૃતિ ગાઢ પણ થઈ શકે અને છૂટી પણ શકે, ના પાતળી પણ થઈ શકે, પણ એ ગયાભાવમાં કેવું ચિતર્યું છે એ પ્રમાણે ગયાભાવના પરિણામ રૂપે આજે ફેરફાર થાય છે. આપણે તો જ્ઞાન મળ્યું ને એટલે સમૂળગો ફેરફાર થઈ ગયો નવું બંધાવામાં, અને જૂનું છે એમાં રસ હવે ખેંચાતો જાય છે, એટલે જે છે ત્યાંથી ખરી પડતી થશે, વધવાની નહીં. આપણો ટેકો ના હોવો જોઈએ, આપણો વિરોધ દાદા કહે છે ને ખૂંચવો જોઈએ, દોષ કઈડવો જોઈએ કે આ ખોટું છે, આવું ના હોવું છે, પછી ઓછું થતું થતું ખરી પડશે. એક માણસ મને કહે છે કે મારે કોઈને વાટી નાખવો નથી, એકુઈ જીવ મારી ગાડી નીચે વટાય નહીં, એવું શું કરું તો થાય? હવે આ બીજો ભાગ આવે છે, એક લોભની વાત આવી, આ હિંસા ઉપર છે, પણ દરેક દોષો માટે દાદાનું થોડું થોડું ક્લેરિફિકેશન આપણને મળતું જાય છે. અહીંયા કહે ને કે કોઈ જીવને મારે વાટી નાખવો નથી, આ ગાડીઓ ચલાવે છે, કેટલા કહે છે મારી ગાડી નીચે અમુક પક્ષી આવી ગયું કે કૂતરું આવી ગયું કે, તો એ કેવી રીતે બને છે એનું આ રહસ્ય છે, અને કેવી રીતે એમાં ફેરફાર કરી શકાય એનો આ સુંદર કોડ મૂક્યો છે અહીંયા. ત્યારે મેં કહ્યું, નિશ્ચયથી ભાવના કર, નિશ્ચયથી કે ક્યારેય પણ ગમે તે સ્થિતિમાંય પણ આ ન જ થવું જોઈએ, આ ભાવનાઓ એટલી મજબૂત કરી નાખ કે એ તને અહીં હાજર રહ્યા કરે, પછી તારા હાથે કોઈ નહીં મરે. એટલે નિશ્ચયથી ભાવના કર, સ્ટ્રોંગ દ્રઢ નિશ્ચય કે ના મારી ગાડી નીચે કોઈ ગમે તે થાય હું મારે મારવા દેવો નથી એને. એટલે આ જગત તમારી ભાવનાનું જ ફળ છે, એટલે ભાવનાના બીજ સારા રોપો તો ફળ સારા મળશે. એટલે જે વર્તન થઈ રહ્યું છે પ્રકૃતિનું એની ઉપરથી ભાવના ફેરવી શકાય એ જો જાગૃતિમાં આવે ને તો માણસને ઘણી અંદર શાંતિ પણ રહે, ભાવના ફેરવવાથી આખો ભાવ બીજે ભાવ ફેરફાર થઈ જાય, અને આ પ્રકૃતિને એકને ખાલી કરીએ છૂટકો ભોગવીએ છૂટકો, પણ ભાવ ફેરફાર કરે ને તો બહુ મોટો અંદરનો પુરુષાર્થ કહેવાય છે. એટલે સ્ટ્રોંગ ભાવના પછી આમ અદ્ભુત નહીં. કોઈ માણસને પોતાની ગાડી નીચે કોઈ જીવજંતુ વટાઈ જાય એવી ઈચ્છા જ નથી હોતી, છતાં વટાઈ જાય છે, એનું શું કારણ? ત્યારે કેટલાક માણસોને પૂછીએ કે તમારી ગાડી જતી હોય ને પેલો માણસ એકદમ જતો હોય તો શું કરવું? ત્યારે કહે, શું કરે એ તો થઈ જ જાય એવું, એ મહી ફળ આપે છે, આવું ખુલ્લું આ રાખ્યું બારું તેનું ફળ આવે છે, કોઈ પણ સંજોગોમાં આ નહીં થવું, એક ફેરો ગાડી તૂટી જવાની તો તૂટી જાય પણ કોઈ મરવો તો ન જ જોઈએ, એટલું જો નિશ્ચય હોવો જોઈએ. બધું તમારું જ છે, ભગવાને આમાં ડખો કર્યો નથી, બધુંય તમારું જ પ્રોજેક્શન છે. એટલે અહીંયા કેવું છે કે કોઈ કે મારે કોઈને દુઃખ આપવું જ નથી, તો પછી કહે ને ગમે તે થાય મારે દુઃખ આવ, ગમે તેવું નુકસાન થાય, ગમે તેવું અપમાન થાય, ગમે તેવું મને તકલીફમાં મૂકે, કોઈ મને ગમે તેવા આક્ષેપ આપે, મારે દુઃખ આપવું જ નથી, એટલો બધો સ્ટ્રોંગ નિશ્ચય હોય ને તો પછી દુઃખ આપી ના, એનાથી કોઈને દુઃખે ના થાય. દાદા કહે છે ને અમે ભાવના કરેલી કે મને ભેગો થયો એને સુખ થવું જ જોઈએ, પછી મારું ગમે તે લૂંટાઈ જાય કે નુકસાન થાય મને વાંધો નથી, પણ મને ભેગો થયો એને સુખ થવું જ જોઈએ. અને છેવટે આખી જિંદગી એવું જીવ્યા અને અને કંઈ એવું ખોટું ગઈએ નથી એમને, પણ એમને ભેગા થયા આખી જિંદગી કોઈને દુઃખ નથી પહોંચ્યું. એટલે આ કહીને કે તમારી પ્રોજેક્ટ છે, પ્રોજેક્શન છે, જગત જેવી પ્રોજેક્ટ કર્યો હોય એવું જ પોતે બીજા ભાવમાં ભોગવે છે, આને આ કલ્પના કરીને જાત જાતનો એ ખોટો પ્રોજેક્ટ, દિલથી ભાવના હોવી જોઈએ, આ કલ્પના કરે છે પોતાના મોહ ભોગવવા, સુખ ભોગવવા, માન ભોગવવા, કલ્પિત માન, કલ્પિત સુખ, કલ્પિત વિષય એ પણ બીજ જ નાખ્યા જેવું છે, એટલે એમાં ઉડાડી દેવું જોઈએ કે ના એ વાસ્તવિકતામાં આવો અને આ કલ્પનાની દુનિયામાંથી બહાર નીકળો. પણ જેટલો સ્ટ્રોંગ નિશ્ચય એટલો ફેરફાર એ પુરુષાર્થ છે માણસનો. હવે એ પ્રકૃતિ તમે જેવી બાંધવા ધારો તેવી બંધાય, સંસ્કાર તમને મળે તે પ્રમાણે પ્રકૃતિ બંધાય, એટલે સારા સંસ્કારમાં રહો તો પ્રકૃતિ સારી બંધાય અને ખરાબ સંસ્કારમાં રહો તો ખરાબ બંધાય. આ દુનિયામાં જો ફક્ત સંસારી સુખો જોઈતા હોય, કલ્પિત સુખો, તો તમે લોકોને સુખ આપો, જીવ માત્રને સુખ આપો તો તમને સુખ ઘેર બેઠા આવે. પેજ 67.
હેડિંગ: આ ભાવમાં જ સ્વભાવ બદલાય? પ્રશ્ન કરતા: દાદા, આ સ્વભાવ પ્રકૃતિનો છે કે અહંકારનો છે? દાદાશ્રી: એ પ્રકૃતિનો, અહંકારે મહી આવી ગયો. પ્રકૃતિ એટલે સ્વભાવ. આ માણસનો સ્વભાવ એક ગંઠાઈ ગયો, નક્કી થઈ ગયો. એ સ્વભાવમાં એ પ્રમાણે જ ફળ આપે, પછી બીજું ફળ નહીં આપે. એને જે લાંચ નહીં લેવાનો સ્વભાવ હોય તો એને ગમે એટલું માથાકૂટ કરો તોય નહીં લે, લીધેલી પાછી આપી દે. એટલે અહીંયા આગળ 50મા પાને આવ્યું ને કે પ્રકૃતિ એ અહંકારનો ફોટો છે. પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે વિશેષ ભાવમાં આવીને પોતે કરેલું. એટલે પોતે શું કરેલું? તો કે હું આ છું, હું આ છું, મને આ જોઈએ, મને આ જોઈએ, મને આ ગમે, મને આ ના ગમે, પોતે જ રાગ દ્વેષ કરીને. એટલે હું પણ આથી આત્મા સિવાય બીજે હું પણ વાપર્યું છે, વિકલ્પ કહેવાય. અને એનાથી આખી પ્રકૃતિનું બંધારણ થયું છે. હું અને મારું એટલે ક્રોધમાનને હું કહેવાય છે, મારા માયાલોભને મારું કહેવાય. એટલે ક્રોધમાન માયાલોભથી આખી બંધાઈ છે. એટલે જે જામી ગયેલું પછી ફળ આપે છે બીજે બહુ. તો નહીં લેવાનો સ્વભાવ હોય લાંચ તો એવું ફળ આપે, લાંચ લેવાવાળો હોય તો એવું ફળ આપે એને. એટલે પછી અંદર પોતે સુધારી શકાય એ પોતાનો પુરુષાર્થ છે કે ભાઈ આ મારું હિત કહેવાય કે અહિત કહેવાય, સમજી સમજીને નવી બીજ પ્રકૃતિ ન સુધારી શકાય. પ્રશ્ન કરતા: એ સ્વભાવ પાછો બદલાય ખરો? દાદાશ્રી: એનો દરેક સ્વભાવ છે ને, તેની અહીં જેટલા જેટલા ડિવિઝન છે એમાં એકાદ ડિવિઝન ખલાસ થવાનું હોય ત્યારે એ બદલાઈ જાય છે. પ્રશ્ન કરતા: પણ આના કીધું કોઈની બીડી છૂટી, કોઈ દારૂ છૂટ્યો તો કે એ ડિવિઝન ખાલી થયું, એટલે સ્વભાવ બદલાયો કહેવાય. પછી પૂર્વના હિસાબની લિંકવાળું આ થાય છે. ડિવિઝન એટલે પડ કયું કે ડિવિઝન એટલે ખાતું. એટલે આજે અમુક પડ તો જુદી વસ્તુ છે, પણ પડ ઓછા હોય ને એટલે ખાતું વહેલું બંધ થાય. એટલે માગતો ભાઈ 150 રૂપિયા જ માગતો હોય ને આપી દે એટલે હિસાબ પૂરો, અને 25 લાખવાળાનો તો ભાઈ 2-2 લાખ આવતા જાય તો એનો હિસાબ લાંબો ચાલે. એટલે આ ડિવિઝન બાકી રહ્યું. ડિવિઝન એટલે વિભાગ એક જાતનો. એટલે કસાયોના વિભાગો, કસાયના વિભાગ કે પ્રકૃતિના વિભાગ. ચા છૂટી ગઈ મારી કહેશે, હે છોડી નથી, અહંકાર કરે છે ખોટો, મેં છોડી દીધી. એને ડિવિઝન પૂરું થયું ચા પીવાનું એટલે પતી ગયું. ઘણા કહે છે ડાયાબિટીસ શરૂ થયું ને ત્યારથી મારું ગળ્યું ખાવાનું છૂટ્યું, એ ડિવિઝન પૂરું થઈ ગયું ગળ્યું ખાવાનું. એટલે આ બધું પ્રકૃતિના હિસાબ હોય છે. પ્રશ્ન કરતા: પણ એની મેળે બદલાઈ જાય? દાદાશ્રી: એની મેળે જ બદલાઈ જાય. પ્રશ્ન કરતા: પોતે પ્રકૃતિને જાણે કે આવી પ્રકૃતિ છે, પછી એને સ્વભાવ બદલવાનો પુરુષાર્થ કરવો હોય તો થઈ શકે? દાદાશ્રી: પુરુષાર્થ બીજો હોતો જ નથી. જે મહી થઈ રહ્યો છે ને તે પુરુષાર્થ છે. એની મહી થઈ રહ્યો હોય, થતો જ હોય, પુરુષાર્થ કર્યો તે તો આપણે કહીએ છીએ એ શબ્દથી બોલવા માટે. બાકી થાય એટલે આપણે જાણવું કે આ પુરુષાર્થથી ભલીવાર આવશે. પ્રશ્ન કરતા: એ પણ પેલું એની મહી વણાયેલું જ હોય? દાદાશ્રી: આ તો પુરુષાર્થ કરીએ છીએ એ બધું અહંકાર છે એક જાતનો. પેજ 68. એને દાદા નથી કહેતા કે અમને મોટા ભાઈએ કહ્યું કે તારો અહંકાર તો બહુ ભારે છે કે છે. એટલે દાદા કહે છે અમે ચમક્યા કે બધા આખા ગામના લોકો મોટા ભાઈને અહંકારી કહે છે, મોટો ભાઈ મને અહંકારી કહે છે, આ શું કઈ જાતનું? તો પૂછ્યું, ભાઈને તમને કેમ એવું લાગે છે મારામાં અહંકાર વધારે છે? તો તું કોઈને ગાંઠતો જ નથી કહે છે. એટલે દાદાએ સાંભળ્યું ને, પહેલાં સ્વીકાર્યું, પછી ખોચ્યું, કહીડ્યું એમને. કહીડતા કહીડતા કહે છે અમે પાછા ફરે આખો, પછી જ્ઞાન પ્રગટ થયું 1958માં. એટલે આ પોઈન્ટ ક્યાં આવે છે કે આજે અહીં થઈ રહ્યો છે એ જ એનો પુરુષાર્થ. એવો કંઈક નિમિત્ત મળે, એ વાતો ચિત્તો થાય, એને મેં ઘા વાગી જાય કે હે આવી ખરાબ મોટી ભૂલ કરી, એટલે મેં ફેરફાર થયા કરે. પણ એ નૈમિતિક છે. આ નિમિત્ત મળ્યું ને, એ જે 5 ઇન્દ્રિયથી જેટલું દેખાય છે ને એ બધું પૂર્વકર્મનો હિસાબ જ છે. એટલે આજે આપણે કહીએ કે મેં અહંકાર કાઢ્યો પછી મને જ્ઞાન થયું, તો કે એવું નહીં બને. એ કહે ને કે એ લિંક છે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સની, પૂર્વ બીજના આધારે આજે સંજોગ ગોઠવાતા ગોઠવાતા પરિણામ દેખાય છે આપણને.
એટલે કે છે ને જે થઈ ગયું અંદર ફેરફાર થઈ રહ્યો છે અને જે થાય ત્યારે આપણને ખબર પડશે કે આ અંદર આવો ફેરફાર થયો અને બહાર આવો પ્રકૃતિ બદલાઈ કે ઓછી થઈ કે એવી ને એવી રહી કે વધી ગઈ. પણ એ કંઈ થઈ રહ્યું છે એને જોવાનો અધિકાર આપણને છે. એ થઈ રહ્યું એ ખરેખર બદલાતું નથી. પણ નિમિત્ત નૈમિત્તિક આજે આપણને ઘણા લોકોને કેટલી બધી સત્સંગની વાતો સાંભળવા મળે એમ ઘણાને બહુ પસ્તાવા થાય તો અમુક ફેરફાર દેખાય કે સાહેબ આ વખતે આ સત્સંગ સાંભળ્યો ને ત્યારથી આ મારી ગાંઠ છૂટી છે, આ વાણીથી દુઃખ આપતો હતો ને હવે સદંતર બંધ થઈ ગયો. તેમ એ પેલી પાછલી લિંકના આધારે આ ફેરફાર થયો છે. આ સત્સંગ એક નિમિત્ત કહેવાય છે. પૂર્વભૂના હિસાબે આખું આ બની જાય છે. કે પ્રશ્ન કરતા, એટલે સંજોગ ભેગા થાય એટલે આ પ્રકૃતિ એનો સ્વભાવ બતાડે, પાછા સંજોગ ભેગા થાય એ બતાડે, એમ કરતી કરતી ખલાસ થાય એવું? દાદાશ્રી, હા, કોઈ એન્ડ આવી ગયો હોય તો ખલાસ થાય. જો કોઈ એન્ડ આવી ગયો હોય તો ખલાસ થાય, અને કોઈ ના આવ્યો હોય ને તો 60 વર્ષે એવો ને એવો જ હોય, અથવા તો એ દોષ બંધ ના થયો હોય, હજુ ઊંચું નીચું થતું જ હોય અંદર. પ્રશ્ન કરતા, પણ જે ચીકણી પ્રકૃતિ હોય એની, એને પણ સંજોગ ભેગા થવાના ને એ ઓપન થવાની ને પ્રકૃતિ, તે વખતે એ પ્રકૃતિ ઘસાય ખરી એટલી? દાદાશ્રી, ઘસાય ને, ઘસાતી જ જાય, નિયમ જ એવો. પ્રશ્ન કરતા, આ જ્ઞાન લીધું હોય પણ સ્વભાવ તો પ્રકૃતિનો બદલાવાનો નહીં જ ને? દાદાશ્રી, બદલાય ને, એ ચઢ ઉતરના પરિણામ રહેતા જ હોય અંદર, એટલે કોઈ એમાં સહેજ બદલાઈ જાય, બંધ થઈ જાય એ પ્રકૃતિ, કારણ કે પૂરી થવા આવી હોય અને પેલો જાણે કે મેં પુરુષાર્થ કર્યો. આ પૂરી થવા આવી હોય એટલે આ પૂર્વભૂની લિંકવાળું છે. અમુક ડિવિઝન 5 પડ હોય તો પૂરા થાય એટલે બસ ફેરફાર થાય, અને 500 પડ હોય તો મોડો ફેરફાર થાય, અને 500,000 વાળો ફેરફાર જ ના દેખાય. એટલે જુદા જુદા પડવાળી પ્રકૃતિ છે એને એ પાછલા હિસાબવાળે રિઝલ્ટ આપે છે. અત્યારે આ પ્રકૃતિ કંઈ એવી નથી કે આમ જ હોય છે, એને જેટલી સમજણ પાડે એ પ્રમાણે ચાલે. પ્રકૃતિ મૂળ બંધાયેલી, કડક થઈ ગયેલી, પછી બીજું સમજણ પાડે ને તો ફરે, એટલે પણ અહીં ફરવાના સ્કોપમાં જ ફરે, પણ એથી બહાર ના ફરી શકે. તમે પ્રકૃતિમાં એવું નક્કી કર્યું હોય કે મારે સંત પુરુષોની સેવા કરવી, તો પછી સંત પુરુષ કોઈ પણ આવે તમે સેવા કરો, અને પ્રકૃતિ ફરે એટલે આવી રીતે નક્કી કરેલું હોય. આ એક એક પોઈન્ટ ટુ પોઈન્ટ નક્કી નથી કરેલું કે આમ જ હો. આ તો જ્ઞાન પ્રમાણે પ્રકૃતિ રાખવી છે એવું જેણે ગયા અવતારે ભાવ કર્યો હોય તેને કોઈ આવું જ્ઞાન કહે એ પ્રમાણે પ્રકૃતિ બદલાઈ જાય, એવો ભાવ કરેલો હોય તેને બદલાઈ જાય. કેટલું બધું વૈજ્ઞાનિક ફોડ પાડે છે કે કેવી રીતે શું કા, કેટલી બધી વિગતવાર ખુલ્લું કર્યું કે આ રીતે હોય, આવા પણ ભાવો કર્યા હોય કે મારે આવું સંતની વાત સાંભળવી છે એટલે મારે જવું છે, સંત કહે ને હું બધું કરીશ એવું જ થઈ જઈશું, તેવું થઈ જાય. પણ પૂર્વની ભાવની લિંક આજે રૂપકમાં આવે છે. પછી એ તો આપણે ઘણીવાર પેલું નહીં કહેતા તમે એને સમજાવો, કન્વિન્સ કરો, હવે એને કોને, બીજી વ્યક્તિ, બીજી વ્યક્તિને આપણે કોઈને કહીએ, સમજાવીએ, કન્વિન્સ કરીએ, હવે ના જ માનતો હોય, એકદમ જક્કી જડી પ્રકૃતિ હોય એકદમ એનું, અને પછી કન્વિન્સ થાય, કન્વિન્સ કરી કરીને આવો, એટલે કન્વિન્સમાં આપણે એનું જ્ઞાન બદલાવીએ છીએ કે શું એનું? ખરેખર જ્ઞાન જ બદલીએ છે, સમજણ જ પાડીએ છે. પછી ફેરફાર થવો પૂર્વની લિંકના આધારે છે. આજે દાદા કહે છે અમને જ્ઞાન 1958 પ્રગટ થયું, તે પેલું ભાઈએ 10-12 વર્ષ પહેલાં કહ્યું કે તારો અહંકાર છે, તો કે એ અહંકારના આધારે મને જ્ઞાન થયું નથી, પૂર્વની લિંક હતી જ, એમાં અનિમિત મળ્યું એટલે પછી પાછા ફર્યા અને જ્ઞાન પ્રગટ થયું. એટલે જ્ઞાન પર પ્રગટ થવું એ પૂર્વની લિંકના આધારે થયું, અને પછી વાણી નીકળી તો એ લિંકનું પાછું ફળ આવ્યું, કર્મફળ પરિણામ. એટલે આ એક ને આત્માની વાત એવી છે કે પોતે કાયમ જ્ઞાતા દ્રષ્ટા સિવાય બીજું કોઈ સ્વરૂપ જ નથી, અને અજ્ઞાનતાથી બીજ નાખે છે એ 50-80-100 વર્ષે ઉગે છે. કેવા બીજ નાખ્યા ને, બીજમાં આ લિંક બતાડી છે કે સંત મળે એ કહેશે એમ કરીશ, એમની સેવા કરવી છે મને તો એની પ્રકૃતિ એવી બધી ફળ આપે, અથવા તો કહે ને કે મારે જ્ઞાન પ્રમાણે મારી પ્રકૃતિ ફેરફાર કરવો, તો કે એવી બીજ નાખ્યું હોય તો જ્ઞાન પ્રમાણે ફેરફાર થઈ જાય. ને એવું હોય કે ગમે તે થાય મારે
થવાનું નથી, એટલે એ સમજણ ના પડી હોય જેવો છે એવો પૂરો થાય આખી જિંદગી પછી. એટલે આ સંગ બળ કે છે, એટલે કે ને પેલું આ કે છે ને આધી ઘડી એક અડધી ઘડી પણ સત્સંગ કરજો, કે આધી ઘડી આધી કેવી યાદ, થોડો પણ સત્સંગ કરજો, નહીં તો આ બધા સવડા બીજ પડશે ને તો જીવન કંઈક ફેરફાર થશે. એ તો અવળામાં તો લોકસંજ્ઞા અને આ પોતાની વિપરીત બુદ્ધિ બધું ઊંધું ચલાવે, અવતાર બગાડી નાખે. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ. અમી ભટ્ટ, ATPL. જય સચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. આપણે કહીએ કે આપણે પૂતગલને બ્રેક નથી મારવી અને આત્માને હેન્ડલ મારવું છે. પણ ઘણી વખત કેવું થાય કે આપણે કોઈ કામ કરતા હોઈએ ને તો પછી એકને બદલે ઘણી બધા એકસાથે કામ આવી જાય, ઘણી બધી ફાઇલો આવી જાય, ત્યારે એવું થઈ જાય કે હવે વ્યવસ્થિત જે સંજોગ ભેગા કરે એ કરવું છે. તો એ પૂતગલને બ્રેક મારી કહેવાય? ના ના, એ નહીં, એ તો આડાઈ કરે ત્યારે બ્રેક મારી કહેવાય. આડાઈ નથી કરતા કેમ? તમે આપણે કીધું એને બેન આરે વાદો, આ વખતે નવા આવ્યા છે, ત્રણ જણાને કામ આપીએ. સારું સારું, આપો આપો, નવા લોકોને આપવું છે, મહી આંટી પડી જાય, મળવા દો. હવે પછી જે કામ મુશ્કેલી પડે ને આપણને બોલાવે, બેન આવશો જરા હેલ્પ કરો ને, આ લોકોને ત્રણને સમજાતું નથી. ના ના, તમે બતાવો ને બધા, હવે તો નવા લોકો અનુભવી છે ઘણા બધા, તમે જૂના છો, બધા હેલ્પ કરો લોકોને, તે મહી પહેલાં આંટી પડે. હવે આપણે કરવું જ નથી આ કામ, મેં આડી બ્રેક મારી પોતાને. સપોર્ટ નથી આપતી એ કયા આધારે ખબર તમને લાગે છે? કાયમ સપોર્ટ નથી આપતી, સત્સંગમાં તો આયા કે ના આયા, તો પછી આપણે પોઝિટિવ લો ને. ઓકે, એ એ પેલું વગોવી જેવું જ થાય. હવે ઉંમર થઈ ને કહેશે તબિયત જરા નરમ રહે છે, એટલે તમે બોલ્યા શું કામ? એ મેં પેલો અસર પડે પછી, એવી એ 10×10 થાય પછી. હા, એવું બોલાઈ જાય. ના, એ નહીં બોલવાનું, કહેવાય ના ઘણું સારું થાય છે, પહેલાં કરતાં તો ઘણું સારું છે હવે તો. બરાબર, એ સારું છે બોલવું આપણે, એ કયા આધારે કોને ખબર? આપણે તો ગોટાળા બોલીએ ને, ઘણું સારું છે, બહુ સારું છે, પહેલાં કરતાં તો ઘણું સારું. એટલે દાદા લોકો પૂછે ને તબિયત કેમ છે, ઠીક છે ઠીક છે, તો ઠીક થઈ જશે, સારી છે, બોલો સારી છે, ઘણી સારી છે, એટલે સારી થવા માંડે. હા હા, બરાબર. ઓકે, જય સચિદાનંદ. પેલું રહસ્ય આપ પૂછાયું ને એમાં નીકળ્યું કે પ્રકૃતિ આજે સિગરેટ પીવાનું છે તો દેહથી પીવાય છે એક, અને એણે ગુણાકાર કરેલા છે, પીવી જોઈએ મજા આવશે. ખૂબ ગુણાકાર કેટલી ઇન્ટેન્સિટી તે કરેલા છે, ધારો કે 1,00,000 વખત એણે ગુણાકાર કર્યા હોય તો પેલી પરમાણુ અમુક ચાર્જ થાય છે અને પછી સિગરેટ પીવાય છે. હવે આપણો પુરુષાર્થ બે રીતે છે, પહેલાંમાં એ છે હું જ ચંદુ છું, હું જ પીવું છું અને પીવી જ જોઈએ, એમાં શું ખોટું છે? હવે આપણો પુરુષાર્થ ક્યાં છે? પહેલો ભાગ પડે છે હું જુદો અને ચંદુ જુદો, પહેલું સ્ટેપ. હવે ચંદુની પાસે જે માન્યતા છે પીવી જોઈએ એનો ભાગાકાર કરાવીએ છીએ, આ નવકલમો ભાગાકાર શીખવાડે છે. એટલે દાદા કહે છે કે આ નવકલમો જેવી રીતે તમે બોલો, 1,00,000 વખત બોલી નાખો કે સિગરેટ પીવી ખોટી છે ખોટી છે ખોટી છે, એક્ઝેક્ટ ઉપયોગપૂર્વક, પછી છે ને ખરેખર પરમાણુ રહે છે એ, પછી 50 વખત 80 વર્ષ 80 વખત કે 2 વર્ષ કે 4 વર્ષ એના હિસાબ પ્રમાણે એ ખરી પડે છે. પછી એક એ પૂતગલનું વ્યવસ્થિતને તાબે છે. આ ગુણાકાર ભાગાકાર ખરેખર વ્યવસ્થિતને તાબે નથી, એ પોતાનું ભાગાકાર કરી શકવો એ પુરુષાર્થ છે. અને એટલે જ્ઞાન મળ્યા પછી એ જ્ઞાન બદલાય છે ને અંદરનું, એટલે સ્પીડી પેલું પ્રકૃતિનો ફેરફાર દેખાય છે. પણ કયો ફેરફાર? તો કે જામી ગયેલો માલ એ ફળ આપે જ છે, પણ અંદરના અભિપ્રાય ઉપડી ગયા ને એટલે બહાર ઓછું દેખાય. હવે અજ્ઞાનીને કેવું હોય, અંદર અભિપ્રાય છે છોકરાને વડીએ તો જ સુધરે, એટલે જ્યાં સુધી અભિપ્રાય છે ને ત્યાં સુધી વારંવાર વઢાયા જ કરશે વઢાયા જ કરશે વઢાયા જ કરશે. જેમ પેલા દરજીનો અભિપ્રાય હતો કે ઉંદરડાને પાંજરામાં પકડીને કાગડાને નાખો, કાગડાને ખોરાક મળે, તે અભિપ્રાય હતો ત્યાં સુધી એનાથી મર્યા જ કરે. અને આપણા જ્ઞાનમાં એ અભિપ્રાય કોકના 2% બદલાય છે, પછી 20% બદલાય છે, 80-100% બદલાઈ ગયા ને પછી એક્ઝેક્ટ પરમાણુ પૂતગલનું રહ્યું, અને પૂતગલનો કરાર તો પૂરો કરે જ છોટકો. હવે આ જે એક્સટેન્શન થાય છે ને ત્યારે આપણે જે પેલો ભાગાકાર કરવાને બદલે ગુણાકાર વધારે કરી દઈએ છીએ, અને ગુણાકાર થઈ ગયો ને એટલે પછી પેલું પૂતગલ જેમ
અંદર બરફ નાખ્યો ને એટલે બહાર કન્ડેન્સ થયા જ કરશે, એણે ગુણાકાર મૂક્યો એટલે પદગલ એવી પ્રકૃતિ ફળ આપ્યા જ કરશે. એ એક્સટેન્શને આ અપેક્ષાએ કે અંદરનો ભાગાકાર કરી નાખ્યો તો પછી પેલી પ્રકૃતિ પછી એક્ઝેક્ટ વ્યવસ્થિત છે, આ ધક્કો મારતો જ નથી દડાને, પછી એની મેળે ખરેખર કુદરતી ટપ્પા પડે એ પૂરું જ થાય પછી. અને આપણું મહાત્માનું કેવું છે, પોતે જુદો પડે છે એક સ્ટેપ છે, હજુ આ અભિપ્રાયો થોડાક થોડાક કાચા રહી જાય છે એટલે થોડું ઝડપથી ફેરફાર દેખાતા નથી. જેને એકદમ સ્ટ્રોંગ આમ આમ મરણ તુલ્ય આમ સ્ટ્રોંગ નિશ્ચય થાય ને, કહે છે મરણાંત સંકટ મેં ટકે તે ટેકના ધરનાર છે, એટલું બધું મરણ આવીને પડશે પણ મારો નિશ્ચય છે આમાં હું ફેરફાર નહીં જ કરું, એવો સ્ટ્રોંગ હોય ને પછી પૂતગલના પરિણામ જેટલા છે એટલા જ ભોગવી અને ખરી પડે છે પછી. સમજાવી વાત છે? હા દીપક, અને જે પેલું એક્સટેન્શનવાળું જે હતું, કારણ કે ભાઈ જે આપ કહો છો ને એવું કે ભાઈ મરણાંતવાળું એક થયું નિશ્ચય કે હવે આ તો કરવું જ નથી, એને આગલે દિવસ સુધી આપણે ઉપરાણું લયા જ કરતા હતા, તો પછી એ 20 વર્ષનું એક્સટેન્શન શું થયું? ભાગાકાર કર્યો ને એણે, જબરજસ્ત ભાગાકાર કર્યો એક જ વારમાં. એક વારમાં પણ કરી શકે ને? અચ્છા, જેટલો બધો જબરજસ્ત. ડૉક્ટરે કીધું ને કે તમે આ તમાકુ ખાઓ છો, આ મરવાનું હોય તો ખાજો, જેટલી વાર ખાવો છો એટલે સમજવાનું કે આપણું આયુષ મરવાનું હવે પહેલું આવે છે, પેલું એકદમ હેપ થઈ જાય, જિંદગી પછી નહીં અડુકે છે એટલે પછી એટલો બધો સ્ટ્રોંગ થઈ જાય. તે પેલો એનો પછી ભૂલમાં ખવાય ક્યારે, પેલો ફ્રેન્ડ ભેગા થોડી ના 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 ના, તો પછી જરા ખાય એટલે જે પેલું 4-5 વખત ખવાઈ જવાનું પરમાણુ પ્રમાણે ખવાઈ ગયું. પણ ગુણાકાર એણે એવા સ્ટ્રોંગ કર્યા, એટલે કે ભાગાકાર એવા સ્ટ્રોંગ કર્યા, જિંદગી માડવું નથી, જે થવું હોય તે થાય, આમે મરવાનું છે તો નહીં ખાઈશ તો જેટલું જીવાય એટલું તો સાચું. એટલે એ ગુણાકાર અને ગુણાકાર એટલે જ્ઞાન પછી ગુણ્યા સંજોગો બરાબર વ્યવસ્થિત, એ જ્ઞાન ભાગ ઉપાડ્યો ને એટલે એક્ઝેક્ટ પછી પૂતગલનો હિસાબ વ્યવસ્થિતના આધારે પૂરો થાય છે પછી. તો એટલે પછી જ્ઞાનની જ બલિહારી થઈ ને મોટા, બહુ મોટી બલિહારી. આવડું મોટું એક્સટેન્શન કર્યું હોય તો જ્ઞાનથી એ ઉડી શકે છે. હા પણ એ કેટલું છે કે એ કેવી ઇન્ટેન્સિટી જેણે, આમાં ભૂલ ક્યાં થાય છે, 10 વર્ષ ચોરી કરતો હોય પછી એણે છોડ્યું, સંતે ના પાડી ને ભાઈએ બંધ કર્યું, પણ લોકો પેલું કહે ને આ પેલો ચોર હો જૂઠો માણસ બહુ લબાળ, એને સભા વિશ્વાસ ના રખાય, પહેલાંને મગજ ફટકે કે ચોર કહો છો કરી જાઓ સાલો, એટલે બગડે છે. આપણે 10 વર્ષ સુધી દાદા કે તમને ચોરીના આક્ષેપ આવશે બંધ કર્યા પછી, હા કારણ 10 વર્ષ ચોરી કરી કોઈ બાપોએ પૂછતું નહોતું, ખબર જ નહોતી કોઈને, મજા કરતા હતા ને ચોરી કરતા હતા. હવે 10 વર્ષ નહીં ચોરી કરો અહીંયા નથી કહેતા કોઈ, કારણ તોય ચોરી કરતા હતા, અહીં કહેશે લોકો તમે ચોરી કરતા નથી, ત્યારે તમારે ખ્યાલ રાખવાનો કે ના હાચે સાચી વાત છે, હું 10 વર્ષ કરી કોઈ કહ્યું નહોતું પણ હું પકડાયો નહોતો, હવે કુદરતે મને પકડ્યો છે, મેં મારી 10 વર્ષ કરી એનું મને ફળ મળે છે, પણ ના કરાય ખોટું જ છે, જિંદગીમાં નહીં કરું. એ પૂરણ એટલે ગુણાકાર કરતો નથી પછી એનું ખરી પડશે. સચ્ચિદાનંદ પૂછે, શ્રી બોલો. નિધિ ગઢિયા સુરત. ઇમોશનલ પ્રકૃતિને લીધે નોર્માલિટીમાં કે બેલેન્સમાં કંઈ ન રહેવાય તો કઈ રીતે પુરુષાર્થ ગોઠવવો? કંઈ નહીં, થઈ ગયા પછી શુક્તિ શક્તિમાં આવી દાદા સંભાવે નિકાલ કરું, બેલેન્સમાં રહું, નોર્માલિટીમાં રહું. આ ભૂલને ભૂલ તરીકે જોયું ત્યારથી તમે એ ભૂલ ઘટવાની અને તમારી શક્તિ વધવાની. ભૂલ અલગ દેખાય પણ ઘણો સમય વયો જાય એકને એક દોષમાં ભોગવટામાં, એટલે જે આપણી ગાંઠ પડેલી છે કે અથવા તો જે પ્રકૃતિનું બંધારણ છે એની માટે સ્પેશિયલ ટાઈમ કાઢવાનો રોજ, એ 1.5 કલાક બેસીને જુઓ કે આ પાછી આજના દિવસમાં આ પ્રકૃતિ ક્યાં ક્યાં બધાને હલાવી નાખ્યા, ક્યાં ક્યાં પોતે હલી ગયા, ક્યાં ક્યાં ઇમોશનલ થઈને બધું કામ રગવાટમાં રહ્યું, ક્યાં સ્થિરતા રહી ચેક કરો, અને એ શક્તિ વધતા વધતા પછી ઘસાતી ઘસાતી પ્રકૃતિ સ્પીડી ઘસાશે પછી. જય સચિદાન. બોલો. કોલ્હાપુર મહારાષ્ટ્ર. બોલો. ગુરુ, હા 3-4 સવાલ હે. આત્મા જબ નયા શરીર ધારણ કરતા હૈ વો કિસ આધાર પર કરતા હૈ? એ કર્મ બાંધે હૈ, કૌઝલ બોડી બના તૈયાર હુઆ, કૌઝલ બોડી કે આધાર સે એ ઇફેક્ટિવ બોડી ઇધર રહે જાતા હૈ, કૌઝલ બોડી કે આધાર સે નવા નયે મા બાપ નયા ગર્ભ મેં જન્મ મિલ જાતા હૈ ઉસકો. નહીં, કર્મ બાંધને કે આધાર સે, બંધાએ હુએ કર્મ કે આધાર સે. નહીં, શરીર કા હર એક શરીર કા અલગ અલગ ધર્મ રહેતા હૈ, કોઈ શરીર 5 દિન કા રહેતા હૈ, કોઈ 50 સાલ રહેતા હૈ, તો કિસ આધાર પર વો જાતા હૈ? વો તો ઇસ લાઈફ મેં ક્યાં કર્મ બાંધે ઇસકા હિસાબ સે, આયુષ કર્મ કા હિસાબ બાંધા રહેતા હૈ, 2 સાલ જીએગા 5 દિન જીએગા ગર્ભ મેં મૃત્યુ હો જાયગી, એ કર્મો કા હિસાબ હૈ ઉસકા, 80 સાલ ભી જીએ કોઈ, 100 સાલ ભી જીએ 110 સાલ ભી જીએ,
पूरा हिसाब बांधा है कर्मों का, इस हिसाब से आयुष कर्म फल देता है दूसरे भाव में। और एक शरीर से आत्मा छोड़कर जो दूसरे शरीर में जाता है तो बीच की अवस्था में आत्मा का क्या रोल होता है? कुछ नहीं, ये यहाँ से लंबा होता है, इलोंगेट होता है। दिल्ली में जन्म होने वाला है तो वहाँ गर्भ में पहुँचने के बाद यहाँ से देह छोड़ता है एट ए टाइम। एक पोल यहाँ, एक छेड़ा यहाँ है, दूसरा छेड़ा दूसरे गर्भ में पहुँच के जब घर मिल गया बाद में देह छोड़ देता है। और बिना शरीर के आत्मा रह सकता है क्या? प्रेतात्मा स्वरूप से रह सकता है प्रेतात्मा, बाकी नहीं तो नहीं रहेगा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद कृपा। एवो एक कन्फ्यूजन है कि अपने मानी प्रकृति, लोभी प्रकृति, ए प्रकृति होय छे अने अपना मा मान कशाय, लोभ कशाय ए होय छे, तो ए बन्ने एक सरखू कहेवाय के एमां कई फरक होय? फरक होय ने, एटले लोभ लोभ छे ने, माननो ए लोभ होय एवुं ए बनी शके। पण अत्यारे के आम लोभी होय, बचाव बचाव करतो होय, पण अपमान थाय ने तो फटके, एटले आमां जो खरेखर लोभियो नथी, थोड़ो मानी पण छे, એટલે ડિફરન્સ હોય છે બધું। પણ સૌથી મોટી માન અથવા લોભ અથવા મોહ, એ ત્રણ મોટી ગાંઠ કહેવાય। તો એટલે તમારે શું સમજવું છે? એટલે મને એ સમજવું છે કે જ્યારે આપણામાં માન કશાય વર્ક કરતો હોય તો આપણને, આપણે શું સમજવું કે આ મારી પ્રકૃતિ છે કે મારે પછી એને પહેલાં ચાર સ્ટેપથી ઓગાળવું? હા, એ જ પ્રકૃતિ જ ઓળખવી, પ્રકૃતિ જ ગણવી અને ચાર સ્ટેપથી ઓગાળવી, બરાબર છે? ચાર સ્ટેપ ને પાંચ લેવલ, એમાં બે જ લેવલ સુધારવા, બરાબર છે? તો એટલે એ સપોઝ એક દોષ લઈએ આપણે અને એને ચાર સ્ટેપથી એનું ચાલુ કરીએ તો હવે ફ્યુચરમાં સપોઝ એ દોષ ખલાસ થાય, પણ પ્રકૃતિ તો પછી, એટલે પ્રકૃતિમાં કંઈ થાય કે એ પ્રકૃતિ એવી ને એવી જ રહે? એટલે પછી ઘસાતી જાય, એ તમે આ જાગૃતિ રાખો ને એટલે ઘસતું ઘટતું ખાલી થતું જાય। અને પછી આ વખતે માન હોય, બીજી વખતે લોભ પણ હોય, મોહ પણ હોય, એટલે જે વખતે જે ઊભું થયું એનાથી આપણે એ પાંચ સ્ટેપ, પાંચ લેવલને ચાર સ્ટેપથી ઓગાળ ઓગાળ કરવું, જે વખતે જે દોષ પ્રગટ્યો તેના પર। જય સચિદાનંદ। પૂજ્ય છે ગાયત્રી રાવ, બોલો। કોઈ માણસ આમ સ્પીડ ફટાફટ કામ કરી શકતો હોય ને આપણે એવું હોય કે આપણે ધીમે ધીમે કામ કરી શકતા હોય, ત્યારે આપણને કહે કે તમે છે ને ઉતાવળ કર્યો થોડું, તો પછી ત્યારે એવું થાય કે આપણું ધીમે ધીમે થતું હોય ને તો પછી આપણને એવું જ થાય કે મારું આવું છે, હું ધીમે ધીમે જ કરીશ, મારાથી ઉતાવળ નહીં થઈ શકે, તો પછી એવું બોલાઈ જાય તો પછી ધીમું થતું જાય આપણું? એવું થતું જાય, એટલે આપણે શું બોલવું જોઈએ? ના, તમે કહો છો બરાબર છે, હું ધ્યાન રાખીશ, હું ઝડપથી ટ્રાય કરું છું, હા। એટલે શું એ ફાસ્ટ છે, એ ફાસ્ટને જોઈને પેલો ધીમો શું કહે, શું આટલી ઝડપ કરો છો, શાંતિથી કરો, એ ચીડિયા ખાય ને એમ પોતે વધારે ધીમો થતો જાય, અને પેલો ફાસ્ટવાળો છે ને ધીમાને જોઈને ચીડિયા ખાય, જલ્દી કર ને, અડસો નહીં પીર, ફાસ્ટ કરતા જ નથી, એટલે એ પેલો વધારે ઇમોશનલ ને વધારે ફાસ્ટ થતો જાય। એટલે બેઉ ખરેખર એકબીજાને પૂરક થવું જોઈતું હતું, પેલો જ્યારે ચીડાય ને ત્યારે આને સમજવું છે કે ના ધ્યાન રાખીશ, હું ઝડપ કરીશ, અને પહેલાં એ ફાસ્ટવાળા એમ સમજવું છે કે એને લાઇટ આપો, એને પાવર આપો, થોડો ઊંચું આવે તો બેઉ નોર્માલિટી આવત, પણ આ ઇમોશનલ થયા કરે અને આ ભોગવટામાં આવે, હું ધીમે કરીશ, શું માથાકૂટ કરશો નહીં મારી જોડે, એટલે વધારે ધીમા થતા જાય। એટલે ખરેખર આપણે નોર્માલિટી પકડી રાખવી જોઈએ કે ભાઈ એ અબવ નોર્મલ છે એણે નોર્મલ આવવું જોઈએ, આ બિલો નોર્મલ છે એણે નોર્મલ આવવું જોઈએ, તો બેસ્ટ એ આ હંમેશા નિયમ છે, નજીકમાં આપણી પ્રકૃતિની વિરુદ્ધવાળા ભેગા થાય, એટલે આપણે એ સુધરે કે ના સુધરે પણ આપણે ઉપર નોર્માલિટીમાં આવવાનો બેસ્ટ અવસર કહેવાય, એટલે આપણે કરવું જોઈએ। નહીં, ઘણાને ખવડાવવાનો બહુ શોખ હોય, તે ઘરમાં બહુ એવી હોય અને ખવડાવવા ખાવાનું બનાવે જ નહીં, તો એવું ફટકે ને તો બિન કંઈક તો શીખ, તો કે તમે છો જ ને, અરે કાં તો એને ધણી એને શોખ જ ના હોય ખાવાનો, તો પેલી જે બનાવે ને કંઈક તો બોલો સારું બનાવ્યું છે, ઠીક છે બધું સારું જ છે, તો પેલીને ઉત્સાહ જ ના આવે, હવે એને એટલો ઉત્સાહ હોય ખૂબ બનાવવાનો, તો બરાબર કાઉન્ટર વેટે એવું ભેગું થાય, મજા જ ના આવે ને, એટલે એણે સમજવું જોઈએ કે મારું એબાઉ નોર્મલ મને નોર્માલિટી કરી આપે છે, અને આણે એમ થોડું થોડું કે નહીં એ સરસ બનાવે છે, આપણે બોલો બે શબ્દ સારા, એને આનંદ થાય ગમે। પૂજ્યશ્રી, આપણા સામે કોઈ આમ જોવે ને તો બી એમ કે થોડી સ્ટ્રોંગ તો થાય, આટલી બધી શું આમ છે, તો પછી ત્યારે તો આપણે આશીત કહેવાનું, તમે મારી માટે પ્રાર્થના કરજો, હું દાદાને પ્રાર્થના કરું છું મારે સ્ટ્રોંગ થવાય, થશે છો પછી આમ એમને સામે ન કહેવાય પણ આમ થઈ જાય કે હું જેવી છું એ આવી છું, ના એટલે એ ભાવ બગાડીએ ને એટલે પેલું બગડતું બગડેલું જ રહે, પછી ઊંચું ના આવે, એટલે આપણે પોઝિટિવ રહેવું, ના તમે કહો છો સાચી વાત છે,
અને આપ ગાયત્રીને કે ગાયત્રી જરા ડાઈ થા, બરોબર છે, સ્ટ્રોંગ થશો. મોક્ષે જનારા બધા સ્ટ્રોંગ હોય, આપણે ભાવ કરો ને, વાંધો શું છે ભાવ કરો, કે ખર્ચા પડે જ ભાવ ખાવા, નહીં બસ તો પછી મફત છે કરો. એલિસિયા, ચેપ્ટર 1.5માં દાદાશ્રી કહે છે કે એક જ વાક્યમાં મોક્ષ માર્ગ. વિનંતી છે કે આના પર થોડું વધારે કહેશો, અને એ સમજવું છે કે પ્રકૃતિની વાત કેવી રીતે કરાય. ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, રિયલ ઇઝ પરમનન્ટ. તમે રિલેટિવ, વોટ એવર રિલેટિવ, ઇટ ઇઝ કમિંગ ઇન પ્રકૃતિ. સમબડી ઇન્સલ્ટ યુ, ઇટ ઇઝ વિથ રિસ્પેક્ટ ટુ સમબડી. સો ઈગો ગેટ્સ હર્ટ, સો ઇટ ઇઝ રિલેટિવ, ઇટ ઇઝ ઇન પ્રકૃતિ. સો હુ ઇઝ નોઅર એન્ડ સીયર, ઇટ ઇઝ ઓનલી ઇન પ્યોર સોલ વિચ ઇઝ રિયલ. સો જેટલું રિલેટિવ છે એના આધારે સમજાય, કે આના આધારે થયું ને, સાડી જોઈ, ડ્રેસ જોયો, પરચેસ કરવાની ઈચ્છા થઈ શોપિંગની, એ રિલેટિવ, માટે પ્રકૃતિનું જ, મારું નથી. બરાબર સમજાયું ને? એવી રીતે સેપરેટ કરતા જવાનું. એટલે અહીંયા પ્રકૃતિ છે, એટલે અલીસાને કંઈ પણ થાય તે પ્રકૃતિ કહેવાય. એને જાણ્યું તે આત્મા, અને થયું ઇફેક્ટિવ પાર્ટ એ જ પ્રકૃતિ. સમજાયું? હા. એમ ધ લાસ્ટ સેન્ટેન્સ, દાદાશ્રી સેઝ, ઇફ એવર ધીસ સેન્ટેન્સ વોઝ અન્ડરસ્ટુડ, ધેન સો મેની ઓફ ધી સાધુઝ વુડ હેવ ગોટ ધ પાથ ટુ લિબરેશન. ગુણદાર્થ શું છે? ઇટ સેઝ કે પ્રકૃતિ ઇઝ અનચેન્જેબલ, એન્ડ વી સાધુ સાધુ દેટ દે આર બિલીવ દેટ ઇફ આઈ એમ ડુઈંગ મેડિટેશન ધેન આઈ વિલ ગેટ સેલ્ફ રિયલાઇઝેશન, બટ દેટ પાર્ટ ઇઝ ડુઈંગ બાય ડન બાય પ્રકૃતિ, નોટ બાય પ્યોર સોલ. એટલે પ્રકૃતિને જ એ લોકો એમાં સિટ ડાઉન થઈ અને રિપેર કરે છે. મારે ધ્યાન લાગતું નથી, હું કોન્સન્ટ્રેશન પાવર વધારીશ, મેડિટેશન સરસ કરીશ, 1 અવર કરીશ, 2 અવર કરીશ, એટલે ઈગોની એનર્જી વેસ્ટ જાય છે. કારણ પ્રકૃતિ અનચેન્જેબલ છે, અને પોતે એમાં રહીને સેલ્ફ રિયલાઇઝેશનનો એક્સપેક્ટેશન્સ કરે છે. ઇટ ઇઝ નોટ પોસિબલ. એ પ્રકૃતિને જાણો કે આ પ્રકૃતિ છે, મારે સેલ્ફને રિયલાઇઝ કરવું હોય તો નોલેજ ઓફ સેલ્ફ જોશે કે હુ એમ આઈ, ધેન ઓનલી આઈ વિલ ગેટ સેલ્ફ રિયલાઇઝેશન. આ તો પ્રકૃતિને રિપેર કરે છે. હું ખાઈશ નહીં, હું તપશ્ચર્યા કરું છું, એટલે મારો કર્મ ખપ છે. તપશ્ચર્યા જુદી જગાએ કરવાની હતી, તો આ બધું પ્રકૃતિમાં જ બધું રિપેર કર્યા કરે છે, એનાથી પુણ્ય બંધાય છે, પણ સેલ્ફ રિયલાઇઝેશન થતું નથી. એટલે જો સમજે કે આ રિલેટિવ બધી પ્રકૃતિ છે, એમાં મહેનત કરવી નથી, રિયલને શોધવાની મહેનત કરો, તો કોક દાડો આત્મા જડ્યો હોત. આ પ્રકૃતિને એ લોકો પ્રકૃતિમાં રહીને પછી મારી પ્રકૃતિને સુધારું, જૂઠું બોલાય છે, ખવાઈ જાય છે, ક્રોધ થાય છે, દ્વેષ થાય છે, હું સુધારું, એ સુધારવામાં આત્માનું રહી જાય છે, અને પ્રકૃતિ થોડી ઘણી ઇમ્પ્રૂવ થાય તો પુણ્ય બંધાય, પણ આત્મજ્ઞાન ના થાય. સમજાયું? હા. મીનાક્ષી લિંબાચિયા, આ દારૂખાનાવાળા ભરે તે આ મજૂરોથી વાતો કરતાં કરતાં આના બદલે આમાંથી ભરાઈ ગયું, પછી એવું થઈ જાય, પછી લોકો બૂમો પાડે, આના માટે દાદાજી શું કહે છે? અજ્ઞાનથી થયેલી ભૂલો માટેનું છે કે શું? એટલે તો કહેવા શું માગે છે કે દેખાવ જે જે દેખાય છે, પણ એની પ્રકૃતિનો ભરેલો માલ જુદો પણ નીકળે. આમ દેખાય, આમ સરસ ધોળા કપડાં પહેરીને બેઠા હોય, લાગે આ કે બ્રહ્મચારી ગ્રુપના લાગે છે. ના ના, એને 3 છોકરા છે આ તો. હા, એ તો ભાઈ બધા હરક, એટલે દેખાવ એના આધારે આપણે ના કહી શકીએ આ કયા ગ્રુપના છે, એવી વાત. એટલે આ માલ ભરેલો અંદર આમ ટેટો દેખાય, અને હવાઈનો માલ ભરેલો હોય, એ સળગાય તો ભાઈ આપણને લાગે હમણાં ફડધડા આમ કરીને ફૂટશે, તો પેલું સિસોટી વગાડીને ક્યાંક કોકના કપડાં પેસી જાય. તો માલ અંદર જુદો છે અને દેખાવ જુદો છે. એટલે આ પ્રકૃતિ કહે ને કે દેખાવ કરતાં અંદર ભરેલો માલ કેવોય નીકળે, કળિયુગનો મામલો છે. એટલે જે ચિત્ર વિચિત્ર માલ ભર્યા હોય, દાનેશ્વરી દેખાતો હોય, ને આમ કહીને ધંધામાં ગોટાળા કરતા, ચોરીઓ કરતા હોય, એટલે બધું કહીને પ્રકૃતિ જુદી જુદી હોય, એ ભરેલો માલ જ નીકળે છે એવું સમજવું. દેખાય છે, હું માનતો હતો કે આવું થશે, તો કે ના થાય, બીજું એ નીકળે. એટલે શું બન્યું? તો કે ભરેલો માલ નીકળ્યો.
એટલે બહુ દુઃખી થવું નહીં આપણે. આપણી જ પ્રકૃતિની વાત લો ને, માન્યા હોય આમ તો બીજું નીકળે અંદરથી. એટલે આપણે સમજો કે જે નીકળ્યું એ ભરેલો હતો તે જ નીકળ્યો, હું એનો જાણકાર શુદ્ધ આત્મા છું. જય સચિદાનંદ. શિલ્પા સુરત. જય સચિદાનંદ. આપણે એક પદમાં આવે છે કે પ્રકૃતિ એ ખુલ્લી થતાં ઉડે છે આકાશમાં. એટલે ખુલ્લી ક્યારે થાય તેને સંજોગની જરૂર પડે છે ને. સહજ થાય ત્યારે ખુલ્લી થાય, ખુલ્લી થવી અને ખપે એ બેમાં ફેર શું? ખુલ્લી થવી એટલે ઓળખાય અને ખપે એટલે ખાલી થાય. એટલે જેટલી ખુલ્લી થતી જાય ને એટલે પછી પોતે છૂટતો જાય છે, પછી એકતો થયો, પછી ખપી ગઈ એટલે કાંઈ એમને છૂટ્યો. હા, એને ખબર પડી કે આ મને કેમ ગૂંચવાડો થતો હતો, તો હું માનતો હતો કે મને આમ થાય છે, આ તો ફાઇલ બંને થાય છે, હું તો જુદો છું. પોતે મુક્ત થતો જાય પછી. એટલે પૂરેપૂરી એને જાણી એટલે એ, હા, ઓળખો. બહુ ઉત્તમ દશા આપણે પ્રાપ્ત કરીશું. ઓળખવાની જ જરૂર છે, એ બંધ નહીં થાય. એ ચોક્કસ સમજી લેવાનું કે જે છે એવી છે. ઓળખો તો ખરા કે હમણાં રસોડામાં જશે ને એટલે આમ ધાંધલ કરશે, ઝાપટ ઝુપટ કરશે, એક બે જણાને ખખડા એ મારશે. ઓળખી રાખવાનું કે આ પ્રકૃતિ હમણાં શું શું કરશે. પછી નવરા બેઠા, બધે નવરા પડીએ બપોરે કામ કરવા, પછી કહેવાનું ચાલો ધોઈ નાખો, કોને કોને ઝાપટે લીધેલા આજે, પ્રતિક્રમણ કરો. જયાબેન સુંદરો. હા, પ્રશ્ન એ છે કે ફાઇલ નંબર 1ની પ્રકૃતિ બંદુકિયા ટેટા જેવી છે, યાદ આવ્યું ને? યાદ આવ્યું. જરા કોક છંછેડતા પહેલાં તો ધડાકો થઈ જાય. આ ખોટું છે એ ખબર પડે છે, એટ એ ટાઈમ જરાય ખબર રહેતી નથી. એટ એ ટાઈમ ખબર, હા, પણ એકાદ 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 બે કલાક પછી ખબર પડી જાય ને, તરત જ ખબર પડી જાય. બસ, તો પછી ઓછું થવાનું. પહેલાં કરતાં તો ઓછું થયું ને? ઘણું ઓછું થયું છે. હજુ ઓછું થશે. આપણે એ ખબર પડ્યા પછી બીજો ભાગ બાકી રહેશે. પ્રત્યાખ્યાન, પ્રતિકોણ પ્રત્યાખ્યાન, કલાક કલાક બેસીને જબરજસ્ત પસ્તાવા કરો. આ તો કેટલો મોટો ધડાકો, એટલે કેટલું ભારે કહેવાય. કોકને જ નુકસાન થઈ જાય, બધા ખબરાઈ જાય. આ તો બધું ધાર્યું કરવાની ત્રાગા જેવી પ્રકૃતિ કહેવાય. એવું થઈ જાય. ના, એ એકદમ પસ્તાવા લેવા, ખબર પડી જાય ને, પ્રતિકોણ પણ પસ્તાવા લેવાના, ફરી નથી જ કરવું એવો નિશ્ચય કરવો. ના, નથી જ કરવું. અને છૂટવું જ છે દીપકભાઈ. હા, તો છૂટાશે ચોક્કસ. આશીર્વાદ આપો. હા, અને પ્રાણને પ્રકૃતિ સાથે જઈએ. ના ના, આપણે નહીં જાય એવી. પ્રાણ આપણો નીકળી ગયો ને એટલે પ્રકૃતિ વહેલી પડી જવાની. આપણે રહીશું ને પ્રકૃતિ, કે પ્રાણને પ્રકૃતિ સાથે જઈએ. ના, આપણે જુદા પડી ગયા એટલે આ મળદાલ પ્રકૃતિ વહેલી પરવારી જશે. આપણે રહીશું ને એ જતી રહેશે. ભલે દીપભાઈ, શક્તિ આપો. જય અમિત. એટીપીએલ. આ પ્રશ્ન પૂછવાનો હેતુ વ્યક્તિઓ સાથેનું ડીલિંગ, ફાઇલ વનમાં જે સુધારવાની પોતાની અને સામાન્ય સુધારવાની વૃત્તિઓ અને બ્રેકોના ઇન્ટરકનેક્શનને સમજવાનો છે. 12મા ધોરણ પછી પર્સનલી, પ્રોફેશનલી અને રિલિજિયસલી ઘણા બધા માઇલસ્ટોન એટલે કે બેઠકો ભેગા થયા. આ દરેક બેઠકોમાં આવું હોવું જોઈએ, આમ કરાય આમ ન કરાય તેનો વિગતવાર અભ્યાસ અને તેવું વર્તવાના પ્રયત્નો કર્યા. હવે જ્ઞાન પછી 100% નક્કી થઈ રહ્યું છે કે કોઈને દુઃખ આપવું નથી, એ જ અલ્ટિમેટ વ્યવહાર છે. અને જૂની સમજણ એટલે કે જૂની રીતો ફાઉન્ડેશનથી જ ખોટી હતી. હવે સામાન્ય દુઃખ ન થાય એવો વ્યવહાર કરવાની રીતો શીખવાનું શરૂ તો કર્યું છે, પણ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ જૂની સમજણ, જૂની રીતોનો કાટમાળ દેખાય છે. પહેલાં તો એવું લાગતું હતું કે ખાલી એક બારણું જ છે, પછી અંદર પેટા પછી ખબર પડી કે દુકાન બી બહુ મોટી છે અને હવે તો ગોડાઉનના દરવાજા પણ દેખાવા માંડ્યા છે. એટલે પૂજ્યશ્રી, એવું છે કે પહેલાંમાં આગળ વધવું છે અને કાટમાળ દિવસે દિવસે બહુ મોટો દેખાઈ રહ્યો છે, તો આપા જાદુ રબ્બરથી કંઈક એવું કરો ને કે આ તો બધો ખાલી થાય. આપણો ટેકો નથી એટલે ખાલી થવાનું. એ જ્યારે ઊંધવું થાય કે આવું તો હોવું જોઈએ, આમ તો ડિસિપ્લિનમાં રહેવું છે, ચૂપ કહેવાનું, જે બન્યું એનું નામ ડિસિપ્લિન. એમ કરતાં કરતાં પ્રકૃતિની જે ડિમાન્ડ હોય એમ કે આ નહીં સપ્લાય મળે, દાદાની આજ્ઞામાં છે, જ્ઞાનમાં છે, એટલું થશે, બીજું નહીં, આપણે અમે એગ્રી નથી એમાં. બરાબર છે. અને એમ કરતાં કરતાં એને ટેકો મળતો નથી, વહેલું પડશે. બરાબર છે. આમાં એકચ્યુઅલી આના સંદર્ભમાં છે ને મયુરભાઈને મળ્યો, એમને મને એવું કીધેલું કે જે વ્યવહાર ઉપરની જે વાણી છે એનો અભ્યાસ કરવાની વાત કરેલી એમણે, પણ એ બી ચાલુ કરીએ ને, પણ આજે અંદર જે ઓલું ડીપ ડાઉન બધા એટલે બ્રેકો લાગી ગઈ છે ને, એ અભિપ્રાયો છે બધા. હા, અભિપ્રાયો છે એને એક વખત, એટલે જે પા અડધો કલાક કલાક બેસતા હોય સામાયિકમાં, અભિપ્રાયોનો ભાગાકાર કરો. બરાબર. કે તે દાડે આવી સમજણ હતી તેથી આવા અભિપ્રાય આપ્યા હતા, આવા વ્યવહારની અપેક્ષાએ હવે હું અભિપ્રાય ઉપાડી લઉં છું. કારણ જે અભિપ્રાય
સામા ઉપર અપેક્ષા રાખે કે પોતાના આવું મારે કરવું જોઈએ વ્યવહારની, પણ એવું કંઈને બનવાનું નથી, કારણ સંજોગાધીન માણસ છે, કર્મના ઉદયને આધીન છે. માટે તે દાડે બાંધેલો અભિપ્રાય ખોટો છે, હું અભિપ્રાય ઉપાડી લઉં છું, જે હો તે ભલે હો. બરાબર. એમ કરતાં કરતાં જે જે મેં કોક દાડો મેં રોજ કંઈક થોડું થોડું નીકળતું હોય ને, જે અભિપ્રાય કે જે આપણો જે પેલું ડિઝાઇન કરી છે, ડિઝાઇનને પૂછતા જવાનું રોજ, પા અડધો કલાક બેસી, કલાક બેસી, અથવા ટ્રાવેલિંગ ચાલતું હોય ને પાછા આવતા હોય તો એક 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 ચોકડી મૂકતા જવાનું કે આવું ક્યારેય ના હોજો, વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, અને સંજોગ પ્રમાણે ચાલવું છે. હવે આપણું ધાર્યું કરવું નથી, આ ડિઝાઇન હવે ખોટી છે. બરાબર છે. એમ ચોકડી મારતા જઈશું. ભલે, બીજું છે. જય સચિદાન. અશોક પટેલ, બેંગલોર. મારે એ પૂછવું હતું કે જે આપણે અહીંયા સત્સંગમાં આવીએ છીએ અને જાગૃતિ આવે છે, એની સત્સંગમાં આવ્યા પછી જ ખબર પડે છે. હવે એ કેવી રીતે બન્યું એ ખબર નથી પડતી મને, કે મારા જીવનમાં એટલો બધો ચેન્જીસ આવ્યો કે મને પોતાને ખબર ન પડી. જ્યારે અહીંયા પહેલો દિવસ સત્સંગમાં જ્યારે હું આવ્યો ત્યારે મને ખબર પડી કે મારામાં માનની ગાંઠ હતી, માન સન્માન આ તે ઘણું બધું હતું, અને એ એકદમ સડનલી ઓગળી ગયું. અને અહીંયા આવું એ વખતે મને એમ થાય કે ભાઈ મારા સગાવાલા મને તેડવા આવે, મૂકવા આવે, આ તે મારી આ સગવડ સાચવે. આ વખતે મેં કોઈને જાણ જ નથી કરી કે ભાઈ હું અહીંયા આવું, આ તે તમે મને લેવા આવો, મારી આ સગવડ, આ મારે આ ફેસિલિટી જોઈએ છે, કંઈ જ નહીં. અને ઓચિંતો કોઈને જાણ કર્યા સિવાય અહીં આવી ગયો. અને મને એમ થયું કે ભાઈ આ ચેન્જીસ જ્યારે અહીંયા સત્સંગમાં ચર્ચા થઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે અમારામાં ચેન્જીસ આવ્યો. તો મારે એ પૂછવું જોઈએ કે હું આ વિતરાગ તરફ વળી રહ્યો છું, મને કોઈ દ્વેષ નથી, રાગ દ્વેષ કશું જ નથી, પણ આ વિતરાગતા તરફ પ્રયાણ કહી શકાય આને? હા, સંભાવે નિકાલ જે સંભાવ શબ્દ છે ને, વિતરાગતાની બિગિનિંગ છે. હા, તો આપણને હવે બોલાવે તો અને ના બોલાવે તો બેમાં સંભાવ શરૂ થયો, એટલે વિતરાગતાની લાઈન પર ચાલીશું. આપણું જ્ઞાન, આપણી પાંચ આજ્ઞા એ વિતરાગતાના સ્ટેશને જ પહોંચાડશે એક દાડો. એટલે બરાબર છે, આ માનને ઓળખાયું અને પછી એ કહે ને કે ખાલી થતું જાય પછી. કોક દાડો ઊભું થાય એ પણ હવે નજીકની વ્યક્તિઓમાં ઊભું થાય, દૂરની વ્યક્તિઓમાં ઓછું થાય, તો નજીકની વ્યક્તિ એમ ફટકે પાછું ક્યાં, તો એ જાણવાનું કે આ અશોકભાઈનું ઊંચું આવ્યું માન. પછી સંભાવે નિકાલ કરવાનું, દુઃખ થયું હોય કોઈને તો પ્રતિક્રમણ કરાવવાનું, એમ કરતાં કરતાં ખાલી થશે. શું બરાબર છે? બરાબર છે. આભાર પૂજ્ય શ્રી. હા, જય સચિદાનંદ પૂજ્ય શ્રી. મીતા તાલપરા. પ્રકૃતિમાં બ્રેકો વિશે છે પ્રશ્ન, કે અજ્ઞાનતામાં તો પહેલાં એવું લાગે કે સહજતાથી જેમ મન ફાવે એવું વર્તન કરેલું છે, અહંકારથી બીજાને કચડેલા છે, મન પડે એમ સત્તાની સત્તા ભોગવવા માટે એવું વર્તન, જાણે ક્યાંય બ્રેક જ નથી મારી. પણ જ્ઞાન લીધાથી આ સત્સંગમાં અને વાણીની જે સમજણ પડી છે, એ સમજણથી પછી બ્રેકો મરાઈ હોય એવું લાગે છે, કે જાણે મોક્ષના ધ્યેય માટે આ જે સમજણ પડી એ સમજણના આધારે ભૂતકાળમાં જે અહંકારથી થયેલી ભૂલો છે અને મોક્ષ માર્ગમાં સીધા થવા માટે જે બ્રેકો મરાય છે, પરંતુ પારાયણમાં જે સમજાયું એના ઉપરથી એવું થાય છે કે પ્રકૃતિ ખૂબ જ અસહજ થઈ ગઈ છે, બ્રેકો મરાય છે ને એનાથી એકદમ સજ્જડ, જાણે આખું વર્તન જ જે છે એમાં પરિવર્તન લાગે છે. ના પણ આમાં જે અહંકારથી બેફામ હતા અને બજાને દુઃખ આપતા હતા એમાંથી તો પાછા ફરવામાં એમાં બ્રેક ક્યાં કહેવાય, પોતાના આત્મા તરફનો નિશ્ચય કહેવાય કે ના, મારે કોઈ દુઃખ આપવું નથી, બેફામ રહેવું નથી, સંભાવે નિકાલ કરવો છે. એટલે બ્રેક તો શું છે કે એ તો સ્ટ્રોંગ નિશ્ચય કર્યો પાછા ફરવા માટે. બ્રેક તો આ એક જાતનું કહે ને, હું આ કામ નહીં કરું, મને નહીં ફાવે, મને કહેશો નહીં, એ બધી બ્રેકો કહેવાય. આ તો ઊંધું હતું એમાંથી પાછા ફર્યા. પણ વર્તનમાં તો એવું જ કરે કે મને કાંઈ આવડતું નથી, મને કાંઈ ખબર નથી પડતી, વધારે પડતું ના કરવું, આપણે સહજ ભાવમાં રહેવું. જે આપણે જે બેફામ હતા એમાંથી પાછા ફરવું એ તો બરાબર છે, પછી પાછા એટલું બધું ના ફરો કે બિલો નોર્મલ જતા રહીએ. નોર્માલિટી રાખો, વ્યવહારને યોગ્ય લાગે એટલો વ્યવહાર કરો, જે વધારે દુઃખદાયી હોય, વધારે બેફામ હોય, બેદરકારવાળો હોય એ બધો ઓછો કરો. એટલે જ્ઞાને કરીને જાઓ, સમજણપૂર્વક જાઓ. શું કોઈ પણ કામ સોંપે તો આમ અંદર પોતે સ્ટ્રોંગ જ હોય કે થઈ શકે એવું છે, આ મારા આવડત છે, પણ પોતે બહાર વર્તનથી તો એવું જ બતાવે કે મને નથી આવડતું, ટ્રાય કરીશ. ના એટલે આપણે કેવું છે, કોઈ પણ એમાં સત્સંગ માટે જો હોય ને, ધીમે ધીમે આપણી એબિલિટી હોય ફાઇલ વનની એ એમાં વાપરો, સત્સંગમાં સેવા આપો સરસ મજાનું. બહારમાં તો આપણે પ્લસ માઇનસ કરી શકાય, કે ભાઈ વ્યવહાર વધારવો નથી, પણ અહીં તો ગોઠવી શકો તમે. એટલે પ્રકૃતિ પણ ખાલી થશે અને દાદાની સેવામાં આપણું જીવન જશે.
શ્રીષભાઈ બોલો. કયો ક્વેશ્ચન છે દીપકભાઈ? આ નિયમ છે કે અસહજતા છે? હા, આ જે નિયમ છે, આપણે શ્રીષે એવો નિયમ રાખ્યો છે કે સવારના વહેલું 4:30-5 વાગે ઉઠી અને એલાર્મ મૂકીને ઉઠવાનું, કારણ કે એમને એમ ઘણી વાર ના ઉઠાય. તો આ એક જાતની અસહજતા છે કે શું છે? ના, પછી સુવાનું કેટલા વાગે? 9-10 વાગે. 10 વાગે એટલે તમે આપણે શરીરને આરામ મળે ને એ ગોઠવી દો, પછી એમાં એ જરૂરિયાત પ્રમાણે આરામ મળી રહે, પછી જે ઉઠાય એ ગોઠવી શકો તમે. કંઈ સહજ મારો એલાર્મ મૂકીને ઉઠવું એ કશો વાંધો નહીં. પછી તમે ઉઠ્યા પછી ધારો કે 4:30 એલાર્મ વાગે અને ઉઠી ગયા, પછી કંઈ ડખો રહેતો નથી ને? કોઈ વાર પાછો સુઈ જાઓ. પાછો સુઈ જાઓ? હા, એ તો પ્રોબ્લેમ આવ્યો, એટલે શરીરને ડિમાન્ડ છે હજુ. ના, એટલે એમ શું કે અઠવાડિયામાં 4-5 વાર ઉઠી જવાય અને 1-2 વાર ના ઉઠાય? હા તો કંઈ નહીં, આપણે રહેવા દો. કેમ, સારું સુઈ જા ભાઈ. ઉઠાય ને વિધિઓ થાય તો ઉત્તમ છે, ના થાય તો સુઈ જવા દો. એટલે આ ડખો કે એવું કંઈ ના? ડખો એટલે શું છે કે પરાણે પછી એમ પેલું જોકા ખાતો પ્રત્યે પછી 12 મિનિટ પછી જાગે, પછી કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, એ 2-3 કરે ને પાછું ચોખ્ખું ખાઈ જાય. એ પરાણે પરાણે નથી કરવું. એટલે મેં તો આવો હિસાબ ગોઠવેલો, સહજ રહો, સહજ ઊંઘ પૂરી થશે ને એટલે જાગી જ જાય છે. અને સવારે કોઈ ડિસ્ટર્બ રહેવું એટલે એલાર્મ નહીં મૂકવાનું, એવું જ થયું ને? એ તમે જો તમને લાગતું હોય એ પ્રયોગ કરી જુઓ, કે જો આમાં જો આપણને ડિસ્ટર્બ કરનારું હોય છે આજુબાજુ કશું, તમે 7:30 ને બદલે એટલે તમારે 8 વાગે ધારો કે અહીંયા હો તો આવો સત્સંગમાં, અને ઘરે હો તો એવું કંઈ કારણ હોતા નથી ને મોર્નિંગમાં? ના ભાઈ, એવું શું થાય પછી દિવસના એવા બિઝી થઈ જાય કે પછી ઓલું જે સાધના જે સવારના હોય ને એ રહી જાય, એટલા માટે. એટલે તમે ટાઈમ એવો ગોઠવણી કરો કે જે તમને માફક આવે, એકાદ કલાક વિધિ માટે કાઢી શકો ને પછી આગળ પાછળ શરીરને આરામ મળે એવું કરી નાખવાનું. ના, એટલે ક્વેશ્ચન એ છે કે આ અસહજતા કહેવાય કે, કારણ કે આ જાતે તો નથી થવા દેતા, આપણે એને ગોદો મારી ઉઠાડીએ છીએ. ના પણ આજે ધારો કે સુવા એલાર્મ મૂકો જ નહીં તો કેટલા વાગે ઉઠે? તો 12-12 કલાક ઊંઘ્યા જ કરે? ના ના, 6-7 વાગે ઉઠી. હા તો પછી 7 કલાક એટલે સહજ રહો ને તો પછી. એટલે હા, એલાર્મ રાખો ને એટલે પરાણે, આ તો શું છે, એક જાતનું બુદ્ધિએ ગોઠવેલું હોય છે. દાદા કહે ને 4:30-6 બ્રહ્મ મુહૂર્ત કહેવાય, એમાં વિધિ કરવી જ જોઈએ. એટલે આપણે પરાણે ઊભા કરીને પછી કરીએ અને 6:30 પછી 2 કલાક ઊંઘી જાય પાછો. ના, એવું નહીં. એટલે પછી સહજ એટલે કેવું, સજા સહેજ. અને તમે વગર એલાર્મે પણ પ્રયોગ કરી જુઓ કે ધીમે ધીમે કેવું છે કે સહજ ઉઠાશે ને એ ઉત્તમ કહેવાય. કે ભાઈ સાધારણ તમે 9:30 સૂતા કે 10 વાગે સૂતા ને, તો એની મળે 5:30-6 4:30 આ ખૂટી જાય, 5 વાગે ખુલી જાય કે 4:45 ખુલી જાય, 3:30 ખુલી જાય, એ ફ્રેશ હોય પછી ઉઠીને વિધિ કરવાની, એ સહજ કહેવાય. તો હવે આ એક્સપેરિમેન્ટનું કરું, કરી જો, તમને લાગે કે માફક આવે છે તો ચાલુ રાખજો, લાગે કે સાવ બગડી ગયું, આ તો શું પ્રકૃતિ એવી હોય ને, પછી નિરાતો ઊંઘ્યા જ કરે ને પછી બેદરકાર થઈ જાય, તો કે આપણે પાછું ગોઠવી દો એલાર્મ. એલાર્મ પાછું મૂકવાનું. ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. પૂજ્ય શ્રી જ્યોતિ પટેલ. બોલો. ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવો જોઈએ, તેના બદલે જ્યારે ચીકણી ફાઇલ આવે ને ત્યારે એવા એના પ્રત્યે અભિપ્રાય આપી દીધા હોય કે ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવાના બદલે ફાઇલને ખસેડવાની કોશિશ થઈ જાય છે, કાં તો પછી હું મને એવું થાય કે હું અહીંથી ખસી જઉં, તો એની આગળ શું જાગૃતિ રાખવાની? એની અભિપ્રાય ધોઈ નાખો ને, અને ખસી જવું તો સંજોગ મળશે તો ખસશો ને. હા, એટલે પછી શું કામ આપણે તોફાન કરીએ કે ના, સંભાવ્ય નિકાલ કરવો છે. ખસીને ક્યાં જશો? દેહની બહાર નીકળી જશો? ના, ઘરની બહાર નીકળી જશો? ક્યાં જશો? ઘરની જ ફાઇલો હોય તો એની કરતા દેહનીમાં શુદ્ધાત્મામાં ખસી જાવ ને, ખસવું હોય તો. બાકી આ દેહને ખસેડીને ક્યાં લઈ જશો? ચેક અને હિસાબ પૂરો કર્યા વગર તો છૂટકો જ નહીં થાય, ભરાણે ખેંચીને લઈ આવશે લોકો. એટલે આપણે એડજસ્ટમેન્ટ એવા કરો કે જેથી કરીને કહે ને કે જ્ઞાન તરફનો પુરુષાર્થ વધે, એ એડજસ્ટમેન્ટ કરવું છે. આ તો સંસારમાં બુદ્ધિથી જરાક અપમાન થાય ને એટલે વ્યવહાર કાપી નાખતા હતા, ખસી જતા હતા. એ તો આપણું માન તો સલામત રહ્યું, વ્યક્તિ જોડે ભેદ પાડ્યો. આપણા દોષને સાચવીએ છીએ અને વ્યક્તિ જોડે ભેદ પાડીએ છીએ. એને બદલે હવે વ્યક્તિ જોડે અભેદતાને પ્રેમ રાખો, દોષને ઓળખો કે હું આના આધારે આ ફટાકડો ફૂટ્યો, તો આપણા માનને ઓળખો, આગ્રહને કે મોહને કે કસાયને ઓળખો, એને ચોખ્ખો કરો. એના ઉપાયમાં સામાયિક માલ બેસો, પ્રતિક્રમણ કરો, અને આવો કહે ને કે આડાઈઓ કરવી નથી, ખસી જવું નથી, પણ સંભાવે નિકાલ કરો છો, નિશ્ચય મજબૂત કરો. સમજાય વાત છે કે? હા, સમજાયું ને? હા સમજાયું.
ઉષા દાવડા. સામાયિકમાં પરમ દિવસે સામાયિક કરવાની હતી જુદાપાણાની કે ઉષાની પ્રકૃતિને જોયા રાખવાની. એ સામાયિક કરી તો તે સામાયિકમાં ફાઇલ નંબર વનને જ્યારે જોયા જ રાખ્યું તો જે અંદર ગમ્યું સારું લાગ્યું તે કોને લાગે છે? સારું લાગ્યું, ગમ્યું, આનંદ થયો અંદર? હા, એ જેણે નક્કી કર્યું ને એને સારું લાગે જ ને. એટલે અજ્ઞાની બાવો છે તે જ્ઞાની થયો છે એને? હા, એને જ સારું લાગે અંદર. તમે જાણો છો કે આને સારું લાગ્યું એ તમે જાણો પાછા. અને ખૂબ એટલે ગમે. હા, આ છૂટો પડ્યા ને, પ્રકૃતિથી છૂટા પડે એટલે બહુ આનંદ થાય. એટલે સામાયિકમાં કન્ટિન્યુઅસ જો વધારે જોવાની ઈચ્છા થયા રાખીએ. બરાબર છે. અને ગમ્યોને આનંદ થયો એ બાવાને આનંદ થયો તો બરાબર છે. હા, એ સારું જ કહેવાય. બરાબર છે. ફક્ત આપણે શું છે કે આનંદમાં જેમ બે કલાકથી ચાવી મતતા હોય ચાવીના જોડામાંથી, કઈ ચાવીથી તાળું ખુલે જ, એમાં એકાદ ચાવીથી ખુલે તો એવો આનંદ આવી જાય, ખુલી ગયો, બીજે દાડે પાછું ચાવી શોધાશોધ કરે, આનંદ આમ સારું લાગે. એટલે એ જે જે ટેકનિક ગોઠવી છે ને એ પછી ડેવલપ કરો એને. ડેવલપ આપણે પછી ભૂલી જઈએ અને બીજા આમ ખોવાઈ જઈએ એવું નહીં. પછી ધીમે ધીમે ડેવલપ કરો કે આ પુરુષાર્થ બહુ હિતકારી થાય છે, પછી એના આગળ વધીએ આપણે, સ્ટ્રોંગ રહીએ એમાં, તો પછી એ તમને વધારે જાય. અને દાદાનું વારંવાર આવે છે કે પ્રકૃતિને જોવાનો, હવે જોવાનો પછી કહે ને કે એક સ્ટેપ આગળ પેલું હોય છે કે ફાઇલ વનથી કોઈને દુઃખ થાય એને પ્રતિક્રમણ કરાવવાના, જોવામાં રહીને બી થાય છે, એમાં આગળ વધો. બરાબર છે. આગળમાં જ્ઞાનમાં રહેવાની શક્તિ આવે.